वलसाड जिल्लामां पावर ग्रीड प्रोजेक्ट मामले खेडूतोए जमीन ऊंचू वळतर मांग साथे खेडूतोए कलेक्टरने आवेदन पत्र आप्यो। वलसाड जिल्लाने पारडी तालुकामां पसार थनारी पावर ग्रीड प्रोजेक्ट हेठळ 400 केवी अने 765 केवी नी हाई टेन्शन लाइन पसार थनार छे, जे माटे वीज कंपनी कायमी धोरणे जमीन संपादन द्वारा करवानी मांग करी छे। खेडूतोनी जमीन कायमी धोरणे संपादन करवा मांग करी रह्या छे। हाई टेन्शन लाइन नीचे खेतीना कामो थवाना न होवाथी वीज कंपनी द्वारा कायमी धोरणे जमीन संपादन करवा मांग करी रह्या छे। जमीन संपादनमां ऊंचू વળતર મળે તેવી માંગ સાથે વલસાડ જિલ્લા ખેડૂત સમાજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી યોગ્ય વળતર મળે તેવી માંગ કરી રહ્યા છે। વલસાડ જિલ્લાના ખેડૂત સમાજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ખેડૂતોએ પાવરગ્રીડ પ્રોજેક્ટમાં જમીન સંપાદનમાં એક્સપ્રેસ હાઇવે અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં મળેલા વળતરની માંગ સાથે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે। અમે ખાસ તો જે પાવરગ્રીડ કોર્પોરેશનની જે બે નવી લાઈનો જઈ રહી છે, એક નવી મુંબઈ માટે અને એક બીજી એક દમણ માટે જઈ રહી છે, એ લાઈનો નું અમારી પાસે કોઈ અત્યારે ખબર નથી કે કયા ગામોમાંથી કયા નંબરોમાંથી જઈ રહી છે અને કોન્ટ્રાક્ટરો આવીને કામ કરવા માટે બળજબરી કરી રહ્યા છે। તો આ લાઈનો કોસ્ટલ વિભાગમાંથી જાય અને ખેડૂતોની જે બાગાયત ખેતી છે કેરી અને ચીકુના ઝાડોની, એમાં નુકસાન ન થાય, અથવા તો જો એ જ જો શક્ય હોય અને જો એમાંથી લઈ જવાના હોય તો જે બુલેટ ટ્રેન અને એક્સપ્રેસ હાઇવેમાં જે ધોરણે વળતર મળ્યું છે એ ધોરણે જો વળતર ખેડૂતોને આપવું જોઈએ, એ બાબતે આવેદન કરવા માટે કલેક્ટરશ્રીને નમ્ર વિનંતી કરવા માટે આવ્યો છે। ટુકડે ટુકડે સર્વે થાય છે અને અમુક વ્યક્તિઓને ફોસલાવીને એમની પાસેથી સહી લઈને એ કરાવી રહ્યા છે, પરંતુ આનું એક જાહેરનામું પેપરમાં આપવું જોઈએ અને કઈ જમીનમાંથી કોનો કેટલો વિસ્તાર સંપાદિત થવાનો છે એની ચોક્કસ નકશો આપવો જોઈએ। કારણ કે જે બી કોઈ જમીનોમાંથી આ જઈ રહી છે એમની જે ભાગમાં અસર થવાની છે એ તો ખરી જ, પણ એની બાકીની તમામ જમીનોનું મૂલ્ય લગભગ નહીવત થઈ જાય છે। પાવર ગ્રીડ હાઈ ટેન્શનનું એક જાહેરનામું આવ્યું છે, તેની અંદર જ એ જાહેરનામામાં ઘણી બધી અધૂરાશ છે, કયા ખેડૂતોની જમીન જાય છે, કયો સર્વે નંબર છે, અને જે અંદર ડિમાન્ડ કરવામાં આવી છે તે બી વસ્તુ અમને રાબેતા મુજબ મળતી નથી। આ જે લાઈનો જાય છે, એક 400 કેવીની અને એક 765 કેવીની, એ ઘણી બધી જગ્યાઓ રોકે છે અને કિરણોત્સર્ગની પ્રક્રિયાના લીધે નીચે આવતી જમીનોની કોઈ વેલ્યુ રહેવાની નથી। પ્રદેશ અધ્યક્ષ શ્રી સીઆર પાટીલે નવસારીમાં આ અંગે એક નિવેદન આપ્યું છે કે આ લાઈન ખેતીલાયક જમીનને બચાવી ખારપાટની જમીન દરિયાકિનારેથી જાય તો ખેડૂતોની જમીન બચી શકે એવા સંજોગો છે, અને માનો કે ના છૂટકે સરકારે આ જ એલાઇનમેન્ટ પ્રમાણે જો આ જે પ્રોજેક્ટ છે એને લઈ જવો હોય તો એક્સપ્રેસવેમાં જે વલસાડ જિલ્લામાં વળતર મળ્યું છે એ પ્રમાણેનું વળતર મળવું જોઈએ। એ લોકો ઝાડમાં પણ 50% વળતર આપવાની વાત કરે છે અને જમીનમાં તો જંત્રી પ્રમાણે બિલકુલ ઓછું વળતર આપવાની વાત કરે છે, તેનાથી ખેડૂતોમાં ભારે અસંતોષ છે, વિરોધ છે। એટલે આજે અમે માનનીય કલેક્ટર સાહેબને વિનંતી કરવા આવ્યા છે કે ભાઈ કાં તો પ્રોજેક્ટનું એલાઇનમેન્ટ બદલે અથવા ના છૂટકે પ્રોજેક્ટ જાય તો એક્સપ્રેસ હાઈવે જેટલું વળતર ચૂકવવામાં આવે। છોટુભાઈ પટેલ, વલસાડ જિલ્લામાં હાઈ ટેન્શન લાઈન હાલમાં જઈ રહી છે એના જમીન સંપાદન લઈને ઘણા પ્રશ્નો ઉપસ્થિત થયા છે, એના માટે અમે આવેદનપત્ર આપવા આવ્યા છે। વલસાડ જિલ્લામાં અનેક પ્રકલ્પો ગયા છે, ગેસ લાઈનો હોય, હાઈ ટેન્શન લાઈનો હોય, ઇન્ડિકેટેડ વિસ્તાર છે એટલે નહેરો ગઈ છે, બુલેટ ટ્રેન ગઈ છે અને એક્સપ્રેસ હોય, એટલે મોટાભાગે આપણા વલસાડ જિલ્લામાં મોટાભાગની જમીન બધા બધા પ્રોજેક્ટોમાં ગઈ રહેલી છે, એટલે ખેડૂત મૂળભૂત આપણે ખેડતી વિહોન થઈ ગયો એવું લાગી રહેલું છે અને જમીનની મૂળ વેલ્યુ પણ ખૂબ વધી રહી છે, ત્યારે આવા બધા પ્રકલ્પોમાં જમીન જાય એ ખેડૂતને પરવડે એવું નથી। આપણે એ આદિવાસી પોકેટ છે, નાના નાના શ્રીમાન ખેડૂતો છે, એ લોકો મોટાભાગે એ લોકોનું જીવન નિર્વાહ ખેતી પર આધારિત છે અને જો આ રીતે ખેડૂત ધીરે ધીરે જમીન છીનવાટી જશે અને અલગ અલગ પ્રોજેક્ટ આવતા છે તો આપણા બિલકુલ વલસાડ જિલ્લાનો ખેડૂત ખેતીવિહીન થઈ જશે અને ખાસ કરીને એક્સપ્રેસ વેમાં તો આપણે અમે ખેડૂત સમાજ અને રાજકીય નેતાગીરી સાથે રહી પ્રશાસન સાથે રહી લડત લડ્યા
સારું એવું વળતર મળ્યું છે, પણ આપણા વલસાડમાં જ્યારે ગેસ લાઈનો ગઈ અને બુલેટ ટ્રેનમાં આપણા વલસાડ જિલ્લાને ખૂબ મોટું નુકસાન થયું છે. જે તે સમયે અનપઢ એટલે આવડતના ન હોવાના કારણે કે જમીન સંપાદન કાયદાનું નોલેજ પણ ના હોવાના કારણે જે તે સમયે ખેડૂતો જમીન આપી દીધી, જે જિલ્લામાં ખેડૂતો લડે એને સારું વળતર મળે અને જે જિલ્લો શાંતિભેર રીતે સરકારને સહકાર આપે એનું ખૂબ મોટું નુકસાન થાય છે. એટલા માટે અમને ખૂબ ભીતી સતાવી રહી છે. એટલે અમે વિચારી રહ્યા છીએ કે રાજકીય નેતાઓ અમારા સાથે રહી અને પ્રશાસન પણ સાથે રહી, વહીવટ સાથે રહી, સારું એવું નિરાકરણ આવે અને અમારા વલસાડ જિલ્લાને ખૂબ સારું વળતર મળે એવી અમે આશા રાખી રહ્યા છીએ. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.